સ્વાગત છે તમારું ન્યૂઝમીડિયાના પ્રાઈમ શોમાં. આજે અમે તમારા સમક્ષ લઈ આવ્યા છે એક દિલધડક કહાની. વાત છે એક 18 વર્ષીય યાદદાશ્ત કુમારી છોકરીના યુવાન અને તેના શિક્ષકની. આ યુવાન વિશ્વના અસામાન્ય મનુષ્યોમાં નામાંકિત થયો. એક અકસ્માતમાં પોતાની બધી જ યાદદાશ્ત ગુમાવી ચૂક્યો અને પછી ના એને પોતાનું ભાન, ના એને દુનિયાદારીનું જ્ઞાન અને ધડ તેના અસ્તિત્વનું. એની પાસે હતા તો માત્ર અધડક પ્રશ્નો. તારી તો જાણે બત્તી ગુલ થઈ ગઈ છે, અંધકાર થઈ ગયો છે જીવનમાં. થશે હમણાં પેલો પ્રકાશ થશે ને પેલા પ્રકાશની જેમ તારામાં આત્મવિશ્વાસ પાછો આવશે ને તું એ પેલાની જેમ મુક્ત બનીને ફરશે. તને ખબર છે તું તું નથી છે, નસીબદાર છે, એક વિશાળ શૂન્યનો અંત ખાલી ગણનો અવકાશ છે. પારમાન ઉપકાર માન તારા ખુદાનો શિરો કે જેને તને એક જ જીવનમાં બીજીમાં જન્મવાનો ચાન્સ આપ્યો છે. એક ઉડી ગયેલા ફિલામેન્ટ વાળા બલ્બ જેવો છે તું, જેને પ્રકાશિત થવા નવા વિચારની જરૂર છે, નવા ફિલામેન્ટની જરૂર છે. તારી પાસે પ્રશ્નો છે જેના જવાબ શોધવાની દિશામાં તું નવા વાક્યો રચી શકે છે. એ વાક્યો પરથી ફકરાઓ પરથી નિબંધો, મહાનિબંધો, ગ્રંથો, મહાગ્રંથો. જિજ્ઞાસા થવી. તું જે આ બધાને પ્રશ્નો કરતો કરે છે એ તારી અંદર રહેલી જિજ્ઞાસાઓના પડઘા છે. તને
તને આવી કેવી ઈચ્છાઓ થાય? સંવેદનાઓના ઘોડા તબડક તબડક કરે છે. જો તું કોઈ વસ્તુની કલ્પના કરીને એને સમજી શકતો હોય તો તારી યાદ બની જશે, સંવેદનાઓ થાય છે. જ્યારે તું શરીરશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્ર નો અભ્યાસ કરશે ને, તને આ બધું ડરાવું નહીં લાગે. તારા ઘણા પ્રશ્નો નું હલ મળી જશે. તું ધ્વનિ શાસ્ત્ર નો અભ્યાસ કરશે, તને બધી પછી આ બધાનો અવાજ ઘોંઘાટ નહીં લાગે. પરંતુ મને ચિંતા એ વાતની નથી, મને ચિંતા બીજી છે કે તું આ બધું જાણ્યા બાદ આ દુનિયામાં રહેશે કેવી રીતે, આ દુનિયામાં ટકશે કેવી રીતે. મારે શીખવું છે, રહેવું એટલે શું અને આ ટકવું એટલે શું? ટકવું એટલે આ વિશાળ દુનિયામાં, આ જાનવરોની દુનિયામાં, નહીં આ મનુષ્યની દુનિયામાં મનુષ્ય બની રહેવું. આપણને એવું કે છે કે જો આ કુદરત છે ને તો મનુષ્ય છે, પણ નહીં. જાણી લે, હું તને કહું છું કે જો આ માનવી છે ને હલન ચલન નો શું મતલબ? એટલે જાણ કે કુદરત છે તો જ મનુષ્ય છે. એક છોકરો પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ ગયો. ચોરી એટલે શું ખબર છે? ચોરી એટલે ચોરી કરતા પકડાઈ ગયો એટલે એને એના હેડમાસ્ટર પાસે લઈ ગયા. શરમ નખો, બે માર્ક્સની જરૂર નથી.
બાકી તો બધું બધું બાકી નો બાકી નો તો શું માં સાહેબ સજા કરવા આલે આ બરાબર છે સાલાઓને વાંચીને મહેનત કરીને માર્ક્સ લાવતા બળ પડે છે એક વાર નપાસ થશે ને પછી સમજણ આવી જશે એક સાલ આપતો બાકી નહીં પણ પાછો એ જોડ માં છોકરા બધું કરવા જો આમ જોઈ કરી ખોટી વાત છે પરંતુ યાદ રાખ ક્યારે જીવનમાં અધૂરા દ્રશ્યો જોઈને નિર્ણય નહીં લેવા આ દ્રશ્ય પણ હજી અધૂરું છે તો મેં ચોરી નથી કરી મેં તો બસ મારી જાતને ડબોળ સાબિત થવાથી બચાવી છે મેં જોયું કે ક્લાસમાં સારા બધા દેડકા હો અલગ અલગ રીતે ચોરી કરતા હતા કોઈ હાથમાં લખીને લાવ્યું હતું તો કોઈ પાટલી ઉપર કોઈ આગળથી લખતું હતું તો કોઈ પાછળથી અને મારે આવું જરાય વાત કરવું પ્રયત્નો કરવાના છે બોલ તું શું સમજવા વાર્તા મનુષ્યને લાગણી થાય એ તો બહુ મોટી વાત છે હવે હવે તારે સંબંધો વિશે જાણવું પડશે લાગણી વિશે જાણવું પડશે શું દરેક સંબંધમાં લાગણી હોય અને કેટલે સંબંધો હોય સંબંધો મા બાપ મિત્રો મા બાપ મનુષ્ય એક સંબંધોની કવિતા છે જેમાં લાગણીનું વ્યાકરણ અને સંબંધોનું પ્રકરણ છે મનુષ્ય અને સંબંધો એ શ્વાસોશ્વાસનો નાતો જેમાં લાગણીની વાતો અને અનુરાગની વાતો માત્ર એક મનુષ્ય જન્મ નથી લેતો તેની સાથે ગમતા અણગમતા દરેક સંબંધ જન્મ લે છે આ વિશાળ દુનિયાનું દર્શન કરાવનાર તેના મા બાપ કહેવાય મા બાપ તેને ચાલતા શીખવે બોલતા શીખવે ગીતકારી કરતા શીખવે આ વિશાળ દુનિયાનું દર્શન કરાવે આ દુનિયાને જણાવે મણાવે કે બાળપણથી યુવાનીમાં પગ મુકાવે દોડવું પડે છે એ દોડનો હમદર્દ બને સહધર્મી બને તે દોસ્ત હાર જીભ જોશ જલસો યુવાની દિવાની પરેબી એ બધા જ શબ્દો અહીંયા આવીને સમજાય છે અને પછી આ સંબંધે આવી માણસ જીવન વચન જીવન મરણ ના વચન આપતો થઈ જાય સમય જાણે ઓછો પડતો જાય પેલા કાપડ પર ડિઝાઇન કેવી કોતરાઈ જાય તેમ જ મનુષ્ય કોતરાઈ જાય કુદરત માણી રહી હોય તેવું લાગે આ
હવે ધીમે ધીમે મને
તમે ગર્વપૂર્વક કહી શકશો કે આ જિંદગી જીવવાની મજા